ને મિત્રો મજામાં મિત્રો રેલવે બોર્ડ માં અગાઉ પૂછાયેલા સમ્સ આપણે જોઈ રહ્યા છીએ એની અંદર એક રીઝનિંગ ના સમ ની અંદર અહીંયા તમને પ્રશ્નાર્થ મૂકી અને કહ્યું છે કે ભાઈ અહીંયા કયો અંક આવે તો વિકલ્પ ટાઈપા છે 55 65 63 60 તો શું કરશું એક ચક્ર દેખાઈ રહ્યું છે કે આમ કઈ ગાડી આગળ વધતી હોય અને ડબલ મતલબ ઝડપથી વધતી હોય 9 ના 17 થઈ ગયા 17 ના 33 તો આપણે ખબર છે કે પેલા ગુણાકારનું ચેકિંગ કરી કે ભાઈ 9 હોય તો 17 એટલે કે ડબલ કરીએ 9 ગુણ્યા 2 તો તમે તરત 9 દૂ દો 18 થાય પણ 18 નથી ઓછા 1 છે ઓકે 17 તો ફરીથી એવું જ કંઈક વિચારી 17 ગુણ્યા 2 કરી 17 દૂ 34 એમાંથી એક હા તો આપણી દાળ ગળે છે તો એનો અર્થ થઈ ગયો કે તમે આના 33 ના પણ શું કરશો ડબલ કરશો કેટલા આવશે 66 એમાંથી એક ઓછા કરો 65 જેવું કે તમને આપ્યું છે જરૂર આપ્યું છે તો મિત્રો જવાબ તમારો સાચો છે અને જવાબ આવશે 65 જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં તમને વેન આકૃતિની અંદર સૂર્ય ચંદ્ર અને તારા એવું આપી અને તમને કીધું છે કે આમાં કયું આકૃતિનો કયો વિભાગ આવશે મિત્રો અહીં તમે જાણો છો કે જે સમૂહની કલ્પના છે એમાં તમને ખબર છે સૂર્ય ચંદ્ર અને સોરી સૂર્ય ચંદ્ર અને તારા તો સ્વાભાવિક છે કે તમારા મગજમાં બેસશે કે ભાઈ સૂર્ય નોખો ચંદ્ર નોખો અને તારા નોખા એટલે તમે આ કરી આવશો પણ મિત્રો અહીં તમારે જીકે ની પણ વાત છે જનરલ નોલેજ એમ કે છે તમને ખબર છે કે સૂર્ય પણ એક તારો છે એનો અર્થ કે સૂર્યનો સમાવેશ પણ તારામાં આવી ગયો છે એટલે કે જો આ તારા હોય અને આ સૂર્ય હોય તો સૂર્યને અહીં મૂકવો પડશે ચંદ્ર તમે અલગ લખી શકો છો ધેટ મીન્સ તમારે આ આવશે તો મિત્રો શું શીખા સૂર્ય છે પણ એ તારો છે મિત્રો મને એક સરસ પંક્તિ અત્યારે યાદ આવી જાય છે સૂર્યનો હોવું એટલે બસ આખું દુનિયાની ઉર્જા હે ને વિશ્વની ઉર્જા હોવી અને તમે લોકો પણ ઉર્જાથી સફર થઈ રહ્યા છો ત્યારે મને બોલવાનું મન થાય છે કે સૂર્ય એક તારો છે કે સૂર્ય એક તારો છે એક મારો છે સૂર્ય એક તારો છે એક મારો છે સૂર્યનો હોવ એટલે ફરીથી ઉર્જાથી ભરપૂર હોવ કે સૂર્ય એક તારો છે એક મારો છે અને તેથી જ આ સુંદર નજારો છે મિત્રો એનડીસી પરિવાર દ્વારા આપણી જે આ ચેનલની અંદર જે લોકો ઝડપભેર જોડાઈ રહ્યા છે એનો ખૂબ ખૂબ આનંદ છે મિત્રો કંઈક વધુ કરવાની ઈચ્છા સાથે આજે હું એક તમને ફરીથી એક પૂછી રહ્યો છું પણ એ પહેલાં તમને ખ્યાલ છે મેં એક વખત આવું પૂછ્યું હતું કે આજે છે એની અંદર કેટલા ત્રિકોણ છે તો મિત્રો તમે લોકો આ એક ટપકું બીજું આ ત્રીજું આ ચોથું અને પાંચમું અને છઠ્ઠું તો છ તો કરી દીધા પણ અહીં કરવા જશો તો અહીંયા કાંઈ ત્રિકોણ રચાતો નથી પણ તમને ખબર જ છે કે એક આ ત્રિકોણ છે અને એક આ ત્રિકોણ છે એટલે કે અહીંયા ટોટલ 8 ત્રિકોણ છે મિત્રો એક થોડીક વધારે તમને આમાં પૂછું છું કે અહીં ત્રિકોણ કેટલા છે જેમ કે આ રીતે મેં પૂછ્યું છે તમે તરત જ કહેશો કે સર જુઓ આ 1 આ 2 આ 3 અને 4 ઓકે તો સાચું છે આની અંદર 4 છે પણ સાથે સાથે આને ભૂલવાનું નથી એટલે કેટલા છે 5 છે તો મિત્રો કોઈ પણ આકૃતિ હોય ને ત્યારે તમે સાઈડમાં એ દોરી અને તમે ચેક કરી શકો છો સીધા ગણવાથી કદાચ ભૂલ થઈ શકે છે હજી ધારો કે તમને આમ આપ્યું હોય તો તમે એક આ પણ ઉમેરી શકો છો કેટલા આવશે 6 તો એક પ્રશ્ન પૂછી લો ચાલો ઝડપભેર તમારે કહેવાનું છે અને આનો જવાબ સાચો તમારે શોધી આવવાનો છે ઓકે તો આ જે આકૃતિ છે એની અંદર કેટલા ત્રિકોણો છુપાયેલા છે તો આ તમારું હોમવર્ક થશે તમારી કોમેન્ટની અંદર તમે જરૂરથી મને જણાવજો પણ કોણ ઝડપથી ગણી શકે છે તો તમારો જવાબ પણ કરજો અને સાથે લખજો કેટલી સેકન્ડમાં હે કેટલી મિનિટમાં તો મને ખ્યાલ આવે કે તમે કેટલી સ્પીડથી કામ કરી રહ્યા છો તો મજા આવી મિત્રો તો આપણે નવું નવું રોજ શીખા કરશું અને એનો આનંદ આજુબાજુ બધે શેર કરતા રહેશું વિશ યુ ઓલ ધ બેસ્ટ